दररोज जमवामां भात साथे भळे એવી ખાટી મીઠી ગુજરાતી દાળ ટેસ્ટી કેવી રીતે બનાવવી। હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતીઓના લગ્ન પ્રસંગમાં બનતી એવી ખાટી મીઠી તુવેર દાળની રેસિપી। આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં જઈએ છીએ ત્યારે આ દાળ જમવામાં જરૂર હોય છે, તો આજે એકદમ ટેસ્ટી વરાની દાળ કે પછી લગ્ન પ્રસંગમાં બનતી તુવેરની દાળમાં મસાલા કેવી રીતે કરવા તે બધી જ ટીપ સાથે ચાલો રેસિપી શરૂ કરીએ। નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। સૌથી પહેલા ઘરમાં બધાની ફેવરેટ તુવેર દાળ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી તુવેર દાળ લીધી છે। હવે દાળને પાણીથી સારી રીતે ધોઈ લઈએ અને બધું જ પાણી કાઢી લઈએ। હવે 2 કપ પાણીમાં દાળને 20-25 મિનિટ માટે પલાળી દઈએ। દાળને પલાળવાથી તેને બાફવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે। લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે આપણી તુવેર દાળ એકદમ સરસ પલળીને ફૂલી ગઈ છે। હવે તેનું બધું જ પાણી કાઢી લઈએ અને દાળને બાફવા માટે લઈ લઈએ। હવે 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીએ। હળદર પાવડરને દાળ બાફતી વખતે એડ કરવાથી દાળનો કલર ખૂબ જ સરસ આવે છે। હવે 3 કપ જેટલું પાણી એડ કરી લઈએ। કુકરનું ઢાંકણ બંધ કરીને દાળને મીડિયમ ગેસની ફ્લેમ પર 4-5 વિસલ કરી લઈએ। દાળને હંમેશા મીડિયમ ગેસની ફ્લેમ પર જ બાફવી જેથી તે એકદમ સરસ કૂક થાય। ચારથી પાંચ વિસલ થઈ ગઈ છે, હવે કુકરને ઠરવા દઈએ। આપણું કુકર ઠરે ત્યાં સુધી આપણે આમલીની પેસ્ટ તૈયાર કરી લઈએ, તો તેના માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી આમલી લીધી છે। તેને 1/2 કપ ગરમ પાણીમાં પલાળી દઈએ અને 15-20 મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ। લગ્ન પ્રસંગમાં બનતી કે પછી વરાની દાળમાં ખટાશ તરીકે આમલીની પેસ્ટ યુઝ થાય છે। તમે આમલીની સાથે થોડો ખજૂરને પણ પલાળી શકો છો। જો તમારે આમલીની પેસ્ટ યુઝ ના કરવી હોય તો તમે તેની જગ્યાએ લીંબુનો પણ યુઝ કરી શકો છો। 15-20 મિનિટ થઈ ગઈ છે અને આપણી આમલી ખૂબ જ સરસ રીતે પલળી ગઈ છે। હવે આમલીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તેની સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લઈએ। આમલીનો એકદમ સ્મૂધ પલ્પ તૈયાર થઈ ગયો છે। મેં પલ્પને ગ્રાઇન્ડ કર્યા પછી ચાયણાથી ચાળી લીધો હતો જેથી આપણને એકદમ સ્મૂધ પલ્પ મળે। હવે આપણું કુકર ઠરી ગયું છે, તેને ખોલી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે। હવે વિસ્કરની મદદથી દાળને એકરસ કરી લઈએ। તમે વિસ્કરની જગ્યાએ હેન્ડ બ્લેન્ડરનો પણ યુઝ કરી શકો છો। તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ એકરસ થઈને સ્મૂધ પેસ્ટ જેવી તૈયાર થઈ ગઈ છે। હવે દાળનો વઘાર કરી લઈએ, તો તેના માટે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। ટ્રેડિશનલી દાળનો વઘાર ઘીમાં કરવામાં આવે છે, પણ તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણું ઘી ગરમ થઈ ગયું છે, તેમાં 1 ચમચી રાઈના દાણા, 1 ચમચી જીરું, 2 સૂકા લાલ મરચા, 1/4 ચમચી હિંગ। હિંગને તડકામાં એડ કરવાથી દાળમાં ખૂબ જ સરસ સુગંધ આવે છે। 4 લવિંગના દાણા, 2 તજના ટુકડા અને 6-7 જેટલા લીમડાના પાનને એડ કરી દઈએ। હવે વઘારને 2 મિનિટ માટે સોતે કરી લઈએ। અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને વઘાર બળે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે 1/2 કપ જેટલા ઝીણા સમારેલા ટમેટાના પીસને એડ કરી દઈએ, સાથે 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 કપ જેટલા સિંગના દાણા એડ કરી દઈએ। સિંગના દાણાનો સ્વાદ દાળમાં ખૂબ જ સરસ લાગે છે અને લગ્ન પ્રસંગમાં દાળમાં સિંગ દાણા જરૂરથી નાખવામાં આવે છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ટમેટો સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ। લગભગ 2 મિનિટ જેવું થયું છે અને આપણા ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે મસાલામાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર,
एक ચમચી ધાણા જીરું પાવડર, બે મોટી ચમચી ગોળ. ગુજરાતી તુવર દાળમાં હંમેશા ગોળનો ઉપયોગ કરવામાં આવે છે, પણ તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ યુઝ કરી શકો છો. બે ચમચી જેટલો આમલીનો પલ્પ એડ કરી દઈએ. તમે આમલીના પલ્પની જગ્યાએ 2 ચમચી જેટલો લીંબુનો રસ પણ નાખી શકો છો. દાળમાં ગોળ અને આમલીનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. બધા જ મસાલા અને ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આ સમયે બાફેલી દાળને એડ કરી દઈએ અને તેને ટમેટો અને મસાલાની પેસ્ટ સાથે મિક્સ કરી લઈએ. અત્યારે આપણી દાળ એકદમ જાડી સ્મૂધ પેસ્ટ જેવી છે. હવે તુવેર દાળને પતલી અને પરફેક્ટ કન્સિસ્ટન્સી, એટલે કે ન વધુ જાડી કે ન વધુ પતલી એવી કરવા માટે તેમાં 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ. અને પાણીને દાળ સાથે બરાબર મિક્સ કરી લઈએ. તુવેર દાળને જાડી કે પતલી તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો. હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર દાળને 15 મિનિટ માટે ઉકળવા દઈએ. તુવેર દાળને ધીમા ગેસ પર ઉકાળવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ઢાંકણ ખોલી લઈએ. આપણી દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. હવે દાળમાં ફ્લેવર અને સુગંધ માટે 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. હવે તેને બરાબર મિક્સ કરી લઈએ. તો આપણી દાળ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે 1/2 કપ જેટલા કોથમીના પાન અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. કોથમીના પાન અને લીંબુનો રસ ગેસ બંધ કર્યા પછી જ દાળમાં એડ કરવા. તો લગ્ન પ્રસંગમાં બનતી દાળ જેવા જ મસાલાવાળી આપણી ટેસ્ટી તુવેર દાળ સર્વ કરવા માટે તૈયાર છે. તો ઘરમાં બધાને ભાવતી ટેસ્ટી તુવેર દાળ જો તમે આ રીતે બનાવશો તો તે ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.